नर्मदा जिल्लामां आगामी 31 ऑक्टोबरना रोज वडाप्रधान मोदी सरदार पटेलनी प्रतिमा स्टेच्यू ऑफ युनिटीनुं लोकार्पण करवाना छे, त्यारे स्टेच्यू ऑफ युनिटीनी आजूबाजूना विस्तारमां अनेक आकर्षणो तैयार कराया छे, जेमानुं आ छे एक फ्लावर ऑफ वेली। नर्मदा वन विभाग द्वारा 2200 हेक्टर जमीनमां तैयार करायेला आ फ्लावर ऑफ वेलीमां अनेक प्रकारना रंगबेरंगी फूलोनी चादर पथराई छे। अहीं दररोजना 15,000 લોકો આવશે, ત્યારે અહીંયા લોકો ફોટોગ્રાફી અને શૂટિંગ માટે ખાસ પોઈન્ટ પણ તૈયાર કરાયો છે। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં લાખો લોકો ઉમટશે તેવી આશા સેવાઈ રહી છે। ત્યારે આ ફ્લાવર ઓફ વેલી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। દરરોજના 15,000 પ્રવાસીઓ આવવાના છે એવી વકી જ્યારે સરકારને છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ આગામી 31 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારને પણ ખૂબ જ સારી રીતે શણગારવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ફ્લાવર ઓફ વેલી, અહીં વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો દ્વારા સજાવવામાં આવી રહ્યા છે। અને આ ફ્લાવર ઓફ વેલી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની બિલકુલ સામેની સાઈડ ઉપર આવેલું છે, ત્યારે પ્રવાસીઓ માટે આ એક ખૂબ જ મહત્વનું આકર્ષણ બની રહેશે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા। તો ગત સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા કેવડિયાની મુલાકાત લીધી હતી અને એ સમયે ખરાબ વાતાવરણ અને ઝીરો વિઝિબિલિટીના કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટરનું ઉતરાણ થઈ શક્યું ન હતું, જેના કારણે વડાપ્રધાને ડભોઈમાં ઉતરાણ કરીને બાય રોડ કેવડિયા તેઓ પહોંચ્યા હતા। ત્યારે આ વખતે વડાપ્રધાનની કેવડિયા મુલાકાત સમયે આવી કોઈ ઘટના ન બને તે માટે હવાઈ દળ દ્વારા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, જેમાં સમયાંતરે હવાઈ દળ દ્વારા કેવડિયા ખાતેના હેલીપેડ ઉપર હેલિકોપ્ટરનું ઉતરાણ કરવામાં આવી રહ્યું છે અને ગત મુલાકાતમાં બનેલી પરિસ્થિતિ ન સર્જાય તેની ચોકસાઈ રાખવામાં આવી રહી છે। ગત સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો ત્યારે હેલિકોપ્ટર ઉતરાણ કરી શક્યું ન હતું, તેને કારણે હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને હેલિકોપ્ટરને અહીં વારંવાર ઉતારવામાં આવી રહ્યું છે અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યો છે કે વાતાવરણ અહીંનું વ્યવસ્થિત છે કે નહીં, કેમ કે ગત સપ્ટેમ્બરમાં જ્યારે ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી ત્યારે પ્રધાનમંત્રીએ ખાસ ડભોઈ જવું પડ્યું હતું, ડભોઈથી બાય રોડ આવવું પડ્યું હતું। ત્યારે હવે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે ખાસ કરીને હેલિકોપ્ટર દ્વારા એટલે હવાઈ દળ દ્વારા પણ પૂરતું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।